पवित्र पुरुषोत्तम मासनी वार्ताओ दसमी देड़का माथी देव प्रगट्या। नाना सरखा गाम में एक डोशी रहे छे, रेटियो काते छे ने धर्म ध्यान करे छे। एवामा पवित्र पुरुषोत्तम महीनो आव्यो छे। सरखी स्त्रीओ मळीने नदीए नहावा जाए छे अने कथा वार्ता सांभळी पाछी फरे छे। डोशीने पण नदीए नहावा जवानो भाव छे, पण घरमां रसोई करवावाळो बीजू कोई नथी एटले मन पाछू पड़े छे। डोशी तो रोज वलोपात करे छे कि मारे एकाद दीकरो होय अने घरमां रूमझूमती वहु आवे तो नदीए नाहीने पाछी फरूं त्यां सुधी ते रसोई तैयार करी नाखत अने हूँ निरांत एकटाणो करी नाखत। આમ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરે છે, કહે છે કે ભોળાનો ભગવાન, ડોશી પર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે અને તેની મનસા પૂરી કરવા ગોઠવણી કરી રહ્યા છે। એક દિવસની વાત છે, જંગલમાં બાવળના દાંતણ કાપવા જતાં ડોશીને હાથમાં કાંટો વાગે છે અને ત્યાં ફોલો પડી જાય છે। હથેળીમાં ફોલો થયો છે એટલે ડોશી મૂંઝાય છે। હવે મારે કામ કેવી રીતે કરવું? ધીમે ધીમે વેદના વધતી જાય છે અને ફોલો મોટો થતો જાય છે, તો પણ ડોશી નદીએ નાહવાનું ચૂકતા નથી। એ તો દિન રાત પુરુષોત્તમ ભગવાનનું રચન કર્યા કરે છે। ત્યાં તો ફોલો ફૂટે છે ને તેમાંથી પરુ નીકળવાને બદલે એક દેડકો નીકળે છે। નાનકડો દેડકો તો ડોશી સામે ટગર ટગર જોઈ રહ્યો હોય અને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ કૂદકા મારે છે। ડોશીને પણ દેડકો જોઈને આનંદ થયો છે। તે તો દેડકાને ઉછેરે છે અને દેડકો મોટો થતો જાય છે। હવે તો ડોશી જ્યાં જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉન ડ્રાઉન કરતો સાથે જાય છે। ડોશી નદીએ નહાવા જાય ત્યારે ડોશી સાથે પાછો આવે, ડોશી સીમમાં જાય તો પણ દેડકો સાથે જ જાય, મંદિર જાય તો પણ દેડકો સાથે જ જાય। હવે તો જાણે દીકરો ઘરમાં હોય એવો દેડકો જોઈ ડોશીને લાગે છે। ડોશી તો દેડકાની સારવારમાંથી ઊંચા નથી આવતા, જ્યાં જાય ત્યાં દેડકાને જ વાત કરે છે, મારો દેડકો તો નદીમાં નાય, દેવદર્શન જાય અને આપીએ તે ખાય। આખા ગામમાં ડોશીને દેડકાની વાર્તા ચર્ચાય છે। છોકરાઓ ડોશીને ડ્રાઉન ડ્રાઉન કહીને ચેડવે છે, કોઈ વળી દેડકાવાળા ડોશીમાં કહીને પણ ડોશીને પજવે છે, પરંતુ ડોશી તો દેડકાને પ્રભુએ મોકલેલો પુત્ર સમજે છે એટલે કોઈના ઉપર ગુસ્સે થતા નથી। આમને આમ પુરુષોત્તમ માસ પસાર થયો છે, પણ દેડકો રોજ સવારે નદીએ નહાવા જાય છે। આ તો પુરુષોત્તમ ભગવાન હતા એટલે નહાતી વખતે પોતાનું ખોડી ઉતારે છે અને પોતાના દેવાંશી સ્વરૂપમાં સ્નાન કરી પછી દેડકો બની જાય છે। આ વાત કોઈ જાણતું નથી, જાણે છે માત્ર રાજાની કુંવરી, તેનો મહેલ નદીના કાંઠે છે એટલે તે રોજ સવારે ઝરૂખામાંથી દેડકાને લીલા જુએ છે। આ ચમત્કાર જોઈ તે અચંબામાં પડી ગઈ છે। રોજ સવારે તે દેડકામાંથી બનેલા દેવાંશી નવજવાનને નહાતા જુએ છે અને તેને મોહ જાગે છે। કુંવરીએ તો મન સાથે નક્કી કરી લીધું છે કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ, તે સિવાયના મારે ભાઈને બાપ છે। આ બાજુ રાજારાણી કુંવરીને યોગ્ય કોઈ સદગુણી અને સ્વરૂપવાન મૂર્તિયાની શોધ કરી રહ્યા છે, પણ કુંવરી તો એક જ અટ લઈને બેઠી છે કે મારે તો ડોશીના દેડકા સાથે જ પરણવું છે। રાજારાણી તો મૂંઝાય છે, રાજાની કુંવરી તે કંઈ દેડકાને પરણે? આ તો સ્ત્રીહઠ, કુંવરી એકની બે થતી નથી। આથી રાજાએ ડોશીને મહેલે બોલાવી તેના દેડકા સાથે કુંવરીનો વેવિશાળ કરવાની વાત કરી। ડોશી તો ગભરાઈ ગઈ, તેને લાગ્યું કે રાજા મારી મશ્કરી કરે છે, તેથી કહ્યું, મહારાજ, મારા દીકરા માથે જો કુંવરીને પરણાવતા હોય તો મને વાંધો નહોતો, દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત, પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે ને, માટે મહારાજ અમે ગરીબીને હાંસી ના ઉડાવો। રાજાએ કુંવરીની હટની વાત કરી એટલે ડોશી કંઈ બોલી નહીં, તે તો વેવિશાળ નક્કી કરી પોતાને ઘેર આવી અને દેડકાને કહેવા લાગી, બેટા, તું તો મોટો ભાગ્યશાળી નીકળ્યો, આજ તારો વિવાહ રાજાની કુંવરી સાથે નક્કી કરી આવી છું અને આવતીકાલે સાંજે તને રાજાના મહેલે પરણવા લઈ જવાનો છે। એ સાંભળી દેડકો કુદાકુદ કરવા લાગ્યો, જાણે પરણવાનો હરખ ના આવતો હોય એમ। ડોશીને પણ ઘરમાં વહુ આવવાનો ઉમંગ હતો। ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ, બધાય અચંબામાં પડી ગયા, રાજાની કુંવરી દેડકાને તે કંઈ પરણે, આ તો કેવી જાતના લગ્ન, બધાયના આશ્ચર્યનો પાર નથી। કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં દોષ છે, કોઈ કહે છે તે જાદુગરનો દેડકો છે, દિવસે તો દેડકાના રૂપે રહે છે અને રાતે નવજવાન બની જાય છે, રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈ ઊંડો ભેદ છે। આમ લોકો ફાવે તેમ બોલે છે, કૂવાના મોઢે ઘરણું બંધાય પણ માણસના મોઢું થોડું બંધાય છે। ડોશીના ઘેર આગળ તો માણસોની ઠઠ જામી છે, દેડકો આંગણામાં કુદાકુદ કરે છે, તેને જોઈને બધા જાત જાતની વાતો કરે છે,
બીજે દિવસે શુભ ચોગડીએ ડોશી દેડકાને લઈ મહેલે ગઈ અને કુંવરીના લગ્ન તેની સાથે થઈ ગયા. ડોશી તો દેડકાને અને તેની વહુને લઈ ઘેર આવી ગયા. વર કન્યાને જોવા લોકોના ટોળીટોળા ડોશીના ઘર આગળ ભેગા થવા માંડ્યા. આખરે રાજાના સિપાહીઓ ત્યાં વ્યવસ્થા જાળવવા આવ્યા ત્યારે જ બધા રસ્તે પડી ગયા હતા. એ રાતના ડોશી ઊંઘી ગઈ હતી ત્યારે કુંવરીએ એના પતિ દેડકાને કહ્યું, હવે તમારું સ્વરૂપ બદલો, તમે કોણ છો તેની મને ખબર પડી ગઈ છે. મેં તમને દેવાંશી સ્વરૂપે નદીના કાંઠે નહાતા ઘણી વાર જોયા છે, માટે આપનું ખરું સ્વરૂપ પ્રગટ કરો. જો આપ અસલ સ્વરૂપે પ્રગટ નહીં થાઓ તો દુનિયામાં મારી હાંસી થશે અને દેડકાની વહુ કહીને લોકો મને છેડાવશે, માટે કૃપા કરી આપ અસલ સ્વરૂપમાં પ્રગટ થાઓ. આ તો દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા તેની કોઈને ખબર ન હતી, માત્ર કુંવરીને આછો પાતળો ખ્યાલ હતો. દેડકો કહે, મારું ખરું સ્વરૂપ જોવું હોય તો તારા પિતાને જઈને કહે કે તેઓ હવન અને પુણ્યદાન કરે, પછી હું કોણ છું તેની ખબર પડી જશે. કુંવરી મહેલે દોડી ગઈ અને માતા પિતાને વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા જ દિવસે રાજાએ મહાયજ્ઞ આદર્યો અને અસંખ્ય બ્રાહ્મણો આવીને મંત્ર ભણવા બેઠા. યજ્ઞમાં અનેક પદાર્થોની આહુતિ આપવા માંડી. યજ્ઞની નજીક રાજા રાણી બેઠા છે, ડોશી બેઠી છે, તેની બાજુમાં કુંવરી તેના પતિ દેડકા સાથે બેઠી છે. યજ્ઞની વિધિ તેઓ એક ધ્યાનથી જોઈ રહ્યા છે. જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થવા આવી ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ ભગવાન, આપ જો દેડકાના સ્વરૂપે હોવ તો તરત પ્રગટ થાઓ, નહીંતર મારો જીવ નીકળી જશે. કુંવરી આગળ બોલવા જાય તે પહેલાં જ દુદુંબીના નાદ સાથે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેડકા ઉપર પુષ્પોનો ઢગલો થઈ ગયો. થોડી વારે ફૂલોના ઢગલામાંથી દેડકાનું ખોડિયું છોડી પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા અને ત્યાં આનંદ વર્તાઈ ગયો. એવામાં વિમાન આવ્યું, તેમાં ડોશી તથા કુંવરીને બેસાડી પુરુષોત્તમ પ્રભુ તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નહાવા જાય, મંદિરે જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે ડોશી અને કુંવરીને જેવી રીતે તાર્યા તેવી રીતે પુરુષોત્તમ વ્રત કરનારને અને કથા વાર્તા સાંભળનાર ભક્તોને તારજો. પુરુષોત્તમ ભગવાનની જય.